મસ્ત ઘૂમતા પતકડા બનાવવા માટે જોઈએ 5 સેન્ટીમીટરના 4 ચોરસ કાર્ડ પેપર, કાતર, કોરુગેટેડ શીટના 4 નાના ચોરસ કટકા, પ્લાસ્ટિકનો મણકો અને પ્લાસ્ટિકની 4 કડક સ્ટ્રો. થોડા જાડા 4 કાર્ડ પેપર લો, એક થોડી નક્કર સ્ટ્રો લો અને એક છેડેથી 3 સેન્ટીમીટર જેટલી લંબાઈ પછી તેમાં અડધો કાપો મૂકો જેથી એ નાના ભાગો વળી શકે. આ રીતે 4 સ્ટ્રો ઉપર આવા કાપા મૂકો. હવે પહેલાં 4 નાના ચોરસ ટુકડાઓમાં વચ્ચોવચ્ચ કાણા પાડો જેથી સાયકલના સ્પોકમાં તે બરોબર ભેરવાઈ શકે. હવે કાર્ડના પાછળના ભાગના લંબમાં આ રીતે એકથી બીજા છેડા સુધી ગુંદરની રેખા પાડો. ગુંદરને થોડોક સુકાવા દો અને તેમાં એક સ્ટ્રોનો લાંબો ભાગ ચોંટાડી દો. આ રીતે પાછળથી આવું અને આગળથી આ કાર્ડ આવું દેખાશે. બની ગયું તમારું પતકડું. આવા જ 4 પતકડા બનશે જેમાં પાછળ મૂંગળીઓ લાગેલી છે, જુઓ ચોખ્ખું દેખાય છે ને. હવે સાયકલનો એક સ્પોક લો, તેમાં પેલો નાનો ચોરસનો ટુકડો પરોવો અને પેલા પતકડાઓમાંથી એક લઈ તેનો નાનો ભાગ આ સ્પોકમાં ભેરવી દો. આ રીતે નાનો ચોરસ ટુકડો અને તેના પછી પતકડું એ ક્રમમાં એક પછી એક ગોઠવતા જાઓ. આ નાના ચોરસ ટુકડાઓ સ્પોકમાં એકદમ ટાઈટ હોવા જોઈએ. હવે છેલ્લો ટુકડો અને છેલ્લું પતકડું તેની ટોચ પર પરોવી દો એક નાનો મણકો. હવે આ રમકડું તૈયાર છે. હવે જો આ રમકડાને પંખા નીચે મૂકીશું તો વિવિધ કાર્ડમાંથી બનતા વિવિધ ખૂણાઓ મુજબ આ પતકડા જુદી જુદી રીતે ફરશે. કેટલાક ફરશે ઘડિયાળના કાંટાની દિશામાં, તો કેટલાક તેનાથી અવળા. આમ જુદી જુદી રીતે ફરતા રંગીન પતકડા એવા મજેદાર દેખાશે કે વાત જ ના થાય.